રખડતા પશુઓને પકડવા વેરાવળ પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સાથે જ પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ખાસ ઝુંબેશ શરૂ કરી છે। पालिका द्वारा खास झुंबेश शुरू करवामां आवी छे। शहेरना जुदा जुदा विस्तारों में पालिकानी ड्राइव जोवा मळी रही छे। पालिकानी टीम द्वारा 145 थी वधु पशुओने डब्बे पूरवामां आव्या छे। पकड़ायेला पशुओने ढोरवाड़ा अने गौशाळामां मोकलवामां आव्या छे। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પશુપાલકોને સત્વરે રજીસ્ટ્રેશન કરાવી લેવા પાલિકાની કડક તાકીદ। જાહેરમાં ઘાસચારો વેચતા લોકો પર પણ પાલિકાની તવાઈ જોવા મળી રહી છે। સાથે જ પાલિકા તંત્રની નક્કર કાર્યવાહીની પ્રજાજનોમાં આવકારો આપ્યો છે। પ્રજાજનો દ્વારા પણ આવકારો આપવામાં આવી રહ્યો છે। પાલિકાની ટીમ દ્વારા 145 થી વધુ પશુઓનો ડબ્બે પૂરવામાં આવ્યા છે। પકડાયેલા પશુઓને ઢોરવાડા અને ગૌશાળામાં મોકલવામાં આવી રહ્યા છે। રખડતા પશુઓને પકડવા વેરાવળ પાલિકા એક્શન મોડમાં આવી ગયું છે। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ખાસ ઝુંબેશ જોવા મળી રહી છે। એની સતત કામગીરી આપણી ચાલી રહી છે। ભૂતકાળમાં આપણે 100 જેટલા રખડતા પશુઓ, ખાસ તો મોટા કદના આંકલાઓ, બળદ વગેરે પકડીને પાંજરા પર મૂકેલા, પણ આપણી આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી રખડતા પશુઓનો ખૂબ મોટો ત્રાસ કાયમી રહેલો છે। તો અમે પકડવાનું ચાલુ કર્યું છે। નગરપાલિકા પાસે ઢોર ડબ્બો છે, એમાં રાખીએ છીએ, પાંજરાપુરમાં પણ રાખીએ છીએ। હવે કોઈ પણ પશુ ધારકે પોતાના ઘર વપરાશ માટે અથવા તો દૂધના વેચાણ માટે પશુ એટલે કે ગાય ભેંસ રાખવાના થતા હશે તો એને પરમિટ અને લાયસન્સ મેળવવું ફરજિયાત છે। જે પશુ ધારકો પોતાના પશુઓ જગ્યા નથી છતાં પાળી રહ્યા છે, જગ્યા હોય છે તો છૂટા મૂકી દે છે, એના પર અંકુશ લાવવાનો, એને ટેગ કરવાનો આની અંદર પ્રાવધાન છે, એનું પાલન કડક રીતે આપણે કરીશું। લાંબા સમયનો અને ગંભીર પ્રશ્ન છે, પણ સમગ્ર રાજ્યની માફક આપણે પણ ઉત્સાહભેરીની અંદર ઝુકાવ્યું છે અને આપણે એનો ખૂબ કડકાઈથી અમલ કરી રહ્યા છીએ।